દુનિયામાં એક જ એવી હોટલ છે કે હું પોતે થાપ ખાઈ જઉં છું. મૂકી કેવું મસ્ત જોયે. અરે ભાઈ આ જગ્યા છે ને ભાઈ, નસીબ વાળાને જ ખાવા મળે. અને આજે આપણે બધા નસીબ વાળા કે હજુ હું ચેલેન્જ મારીને કહું છું, આવી જમવાની મજે ક્યાંય નહીં મળે. પણ જે જાણતા હોય ને પારખ તો એના માટે, બાકી કોઈને સ્વાદ નહીં આવે. જેને તમતમતું ખાધું હોય, ચટાકેદાર ખાધું હોય, તો એને આ બધી વસ્તુમાં સ્વાદની ખબર. પણ જે જૂના હશે, જાણીતા હશે, જે પારખના, એ લોકોને તો બહુ જ મજા આવે. મિત્રો, આજે આપણે મેમાતું મેરડી માતું ત્યાં જમવા માટે પહોંચી ગયા છે. એટલું મસ્ત જમવાનું બનાવે છે, તમે અહીંયા આવશો ત્યારે બુકિંગ કરીને આવવું પડશે. એમનેમ ડાયરેક્ટ કોઈ પણ હોટલમાં તમે આપણે જમવા જાય છે તો એ ડાયરેક્ટ હોટલમાં મળે એ રીતના આ જગ્યા નહીં મળે. તમારે બુક કરાવવું પડે અને પછી તમને જમવા મળે. અને સાહેબ, એ જે જમવાની જે મજા છે ને, એકદમ નેચરલ છે. અને ભાઈ તો ઓપન ચેલેન્જ કહે છે કે તમે જમીન જાઓ અને ભૂખ લાગશે. રાત્રે આવશો તો તમને ભૂખ લાગશે, એવી આ જગ્યા છે. તો હું આજે છે ને જમવાનો છું ભરતભાઈ અને આપણા રોનીભાઈ. તો હવે મારા માટે તો એકદમ નવું છે ભાઈ. હા, અને બીજું કે હું તમને ખબર છે કે હું અત્યારે ડાયટિંગ કરું છું, તો થેક મેં કાલે ખાધું છે, 4 વાગે ખાધું છે. અને તે હવે હું અત્યારે જમી રહ્યો છું 3 વાગે. એટલે આજે તો ખતરનાક સવાર. જો કે નાસ્તો કરી લીધો હતો આજે, પૌવા અને ચા પીધી ને આપણે, ચા ને પૌવા અને ગાંઠિયા ને એવું ખાધું. પડી તો જરાક જ ખાધું, પણ પછી બપોરે ભૂખ તો લાગે તે ભાઈ. અને પણ હું એક જ વાટકી ખાઉં છું, એક ભાત ને દાળ, ડાયટિંગ ચાલુ. પણ મેં નિયમ કર્યો છે કે હવે બહાર ખાઈ લેવાનું, કાલ ડાયટિંગ ચાલુ કરી દેવાનું. અને 10 તારીખે મહેસાણા, 10 તારીખે કારણ કે આ બાજુ શ્રીનગર જાય, આ બાજુ હરિદ્વાર જાય, દુબઈ જાય, અને ડાયરેક્ટ મહેસાણા આવે. પછી કમિંગ સૂન છે બીજું, દુબઈ પાછું જવાનું. હા, દુબઈ પાછું જવાનું. હા, અને જોઈ લ્યો લોઢાના દાંતવાડી સાહેબમાં મેરડી બેઠી હોય ભાઈ, અને એનું લાઈમ નામ લઈ નીકળી જાઉં સાહેબ, વાળ વાંકો નો થાય ભાઈ. કારણ કે હું તો રોજ ધક્કાવાડીમાં માતાજીના મેરડીમાં દર્શન કરીને જાઉં છું, એ મારો નિયમ છે, રૂટિન. હું જ્યારે પણ બહાર નીકળું સવારે ત્યારે દર્શન કરીને જ જવાનું. ગાયને નીંદ પણ નાખવાની ભાઈ, એ પણ ગાયને નીંદ નાખવાની સ્ટાર્ટ કરી દીધી, ચાલુ કરી દીધી છે ને ભાઈ. અત્યારે તો શું કે દરેક દિવસ એ આવતા જ નથી. બરાબર. હા, એટલે અમને એનો જુગાર થઈ ગયો છે મસ્તીનો. એ તો કઈ વાંધો નહીં, પણ ચાલુ રાખવાનું, ચાલુ રાખવાનું. તમે પણ જીવનમાં આગળ આવવું હોય ને તો ગાયોને જમાડજો સાહેબ, રિયલમાં કહું છું. હું જે કઈ છું એ મારા જોડે કરજો. મોટા ભાઈએ મને કીધું કે ભાઈ તું છે તું પણ ગાયનું નીર નાખવાનું ચાલુ કર દે, તું ખાલી 1 મહિનો નાખ, પછી તારે તું તાર જાતે નાખીશ. પણ એક વસ્તુ તમને કહું, જ્યારથી મેં ગાયને નીર નાખવાનું ચાલુ કર્યું છે ને, જ્યારે ગાયને આપણે ખવડાવીએ ને ત્યારે એની જીભ આપણે હાથને લાગે, આપણી હાથની રેખાઓ કદાચ ખરાબ હશે ને તોય સારી થઈ જાય છે. એ મેં હજી મારા લાઈફની અંદર મેં નોટિસ કર્યું છે. જે વસ્તુ મારે જોતી હતી ને એ મેં 6 મહિનાની અંદર મેં કરી નાખ્યું છે. 6 મહિનાની અંદર મારો ડ્રીમ કેમેરો લઈ લીધો. મેં ક્યારેય વિચાર્યું નતું કાલ ઉઠીને મેં એક્ટિવા લઈ આવ્યો. મને હજી કઈ નથી ખબર, બધું ગાડી હવે આવે છે, ગાડી આવશે, લાડી આવી જશે, લાડી આવશે, બરાબર છે, બધું ફિક્સ જ છે, બરાબર છે. પણ આ કેવું છે, ગાયને નીર નાખશું ને તો અત્યારે નહીં ખબર પડે, પણ 2 મહિને 4 મહિને 1 વર્ષે તમને ખબર પડશે. 100% એનો ફાયદો 100% થશે. આટલા બધા શાક છે તો એમાંથી કયું શાક છે મને તો ખબર જ નહીં પડે. પેલા તો કાજુ લસણ, પેલા કાજુ લસણ, પ્યોર ઘીમાં, ગીર ગાયના ઘીમાં, ગીર ગાયના ઘીમાં કાજુ લસણ, પછી આ હળદર અંજીર. હા, હળદર અંજીર, વાહ, હળદર અને અંજીર, બીજી વસ્તુ કોઈ નહીં. પછી આ લીલા ચણા, આ લીલા ચણા, આપણા શાકમાં ડુંગળી હોય, કઈ કઈ વસ્તુ આપણે ભૂલી ગયો, બટાકા, ચોખા, ચોખા, ખજૂરનું શાક છે, પી શાક, અને લીલા મરચા, લીલા મરચા, ચોખા, પનીર, બટેકા, તળેલું અને લીલા મરચા, 5 વસ્તુ. આ ખજૂર પી શાક, આપણે ખજૂર, ખજૂર, હરિયાળી, હજી એક આખી ડુંગળી નું લેતા,
આજે તો એને સાચું માનશે હું છે ને કાઢવું જોઈએ મને અત્યારે મારું ડાયટિંગ ચાલુ છે પણ આજે મારું ડાયટિંગ વાયટિંગ ખરેખર છે ને આપણે બીજું તમને કહું તમે ભાત નથી ખવડાવતા એ બહુ સારી વસ્તુ છે મેં હમણાં વાંચ્યું હતું એક લેખમાં કે આપણે ગુજરાતી લોકો બહુ મોટી ભૂલ કરી છે રોટલી અને ભાત બે ભેગું કરો તો જ વજન વધે છે એટલી રોટલી ખાવાથી કે રોટલા ખાવાથી વજન નથી વધતું એકલા ભાત ખાવાથી વજન નથી વધતું પાછું ચોખા અને રોટલી ઘઉં બે મિક્સ થાય છે ઘઉંનો મેંદો મેંદો હોય ને તો વજન વધે જાડો રાખો દળાવ તો સારું છે જાડો પણ કોઈ ગળે આ અટકી જાય બધા એટલે અમે ફૂલકા રોટલી નહીં ખાતા જાડી રોટલી છે જાડી રોટલી હા પતલી રોટલી ના મળે મને તો હવે હું છે ને આજે તમને બતાવું હજુ પાછું ભૂલી ગયો એ હળદર છે હળદર નું શાક આ દુનિયામાં એક જ એવી હોટલ છે કે હું પોતે થાપ ખાઈ જાઉં છું કે કયું શાક કયું શાક છે નકર જોઈન ખબર પડી જાય તમને દુનિયામાં કોઈ પણ શાક હોય તો તમને જોઈન ખબર પણ આ જગ્યાએ મારે બે વખત પૂછવું પડે હળદર ને અંજીર બે જ વસ્તુ બીજું અંદર કઈ વટાણા બકાલું એવું ન આવે કિલોમીટર પૂરા હતા અમારા કાજુ લસણ કાજુ લસણ બે વસ્તુ ઘીમા છે બધી એક હોટલ એવી નથી તમને ગ્રેવી વાળું શાક ના મળે અમારે ગ્રેવી છે ખજૂર સ્પેશિયલ ખજૂર આખા ગુજરાત માં બનાવવાનું હોય તમને ખજૂર નું શાક ક્યાંય નહીં સૌથી બેસ્ટ તમારું ખજૂર નું શાક નગરા ચોટી જાય બનાવવાની રીત તમારી એમની પોતાની અલગ છે ખજૂર છે ને ચોટી જાય ગરમ કરો એટલે તો શું દાવાનું મને બનાવવાની ખબર પડે પણ પાછું પાકી ગયેલું છે એવું નથી કે બધું નાખીને ઉપરથી નાખી દીધું એવું નથી આ ચડી ગયેલી છે બાકી તમે ગમે બનાવો તો ખજૂર કાચી ઓલા નારિયેળના પાણીમાં બને કે ઓલા ના ના સાદા પાણી એ ઓલું નારિયેળ વાળું કાચી બને એ અલગ એ તો અખરોટ અખરોટ નું બને એ ક્યાં જાય બને સોમને ખાવું તો છે બધું ડુંગળી લસણ વાળા ખાવા બેન તે મજા આવે છે તમે કાચા કાજુ ગાંઠિયા હજુભાઈ તને ભૂખ લાગી છે આજે અરે યાર જોઈને જ મને તો વધારે લાગે છે પર થોડું ખમી જ આઈતોડી આ આખું અલગ જ વસ્તુ બધી ખાવે છે સેવ ટામેટા અને આ ઘી ગોળ જો ખાલી આ માખણ છે ગોળ દેસી આ માખણો ભાઈ મૂકી કેવું મસ્ત જોય અરે ભાઈ આ જગ્યા છે ને ભાઈ નસીબ વાળાને જ ખાવા મળે અને આજે આપણે બધા નસીબ વાળા હજુ હું ચેલેન્જ મારીને કહું છું આવી જમવાની મજા ક્યાંય નહીં મળે પણ જે જાણતા હોય પારખ તો એના માટે બાકી કોઈને સ્વાદ નહીં આવે જેને તમતમતું ખાધું હોય ચટાકેદાર ખાધું હોય તો એને આ બધી વસ્તુમાં સ્વાદની ખબર હોય પણ જે જૂના હશે જાણીતા હશે જે પારખના એ લોકોને તો બહુ જ મજા આવશે અખરોટ નું શાક એમ અખરોટ છે શું છે તમે એવા ટાઈમે આવ્યા છો મને 10 વાગે કીધું હતું ને હું બનાવી દે ખાલી જૈન પૂરતો ઓર્ડર હતો મીઠાઈ લાવો છો ક્યાંથી
એની સિવાય ક્યાં આવે? બસ એની કૃપા છે, અને એના કૃપાથી સાહેબ ચારણ સાહેબ દુનિયામાં કોઈ નહીં, કોઈને તાકાત નથી, તાકાત નથી. અને બીજી વસ્તુ મોટાભાઈ, કે દુનિયાનું કોઈ બી હોટલ હશે ને તો કોન્ડર હોશે, કે રસ્તો ટ્રાફિક હોય ને ત્યાં હોય, પણ આ આખું છેવટે મેં તો વિડીયોમાં જાહેરમાં કીધું હતું કે વગડામાં છે. આજુબાજુમાં કોઈ લોકેશન નથી, અમને પોતાનું લોકેશન બનાવ્યું છે, જગ્યા ખાલી છે. તો આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ, અને બાકી મેરડી મારી વાતો કરીને એટલી ઓછી છે. મળશું નવા વિડીયો સાથે, નવી મોત સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગીએ. નહીં મળી આ મેકરણ તે દિયા ધરતી ધકતી હરિમ થશે જેમાંથી જેવો જેમો કરી જાય. હવે અમારા રોનીભાઈ ને ભરતભાઈ ને જબરદસ્ત ભૂખ લાગી છે, કારણ કે આવું જોઈને જમવાનું છે. સ્પેશિયલ જમવાનો પ્રોગ્રામ છે આજે, સ્પેશિયલ જમવાનો પ્રોગ્રામ છે. હું આજે તમે માણસો ની ધરે ધરે ખાવાનું છું આજે, કારણ કે લાગી છે એવી જમવાનું. ના, અત્યારે ડાયટિંગ કરું છું, 4 વાગે ખાઈ લઉં, જે ચણા ને મટ જ ખાઉં છું, અને થેક સવારે 8 વાગે ખાવું, અને આજ પાછો સવારે 3 વાગે ઉઠી ગયા છું. અહીંયા 4 વાગે અમે નીકળી ગયા, 7 વાગે તો બગોદરા હતા. સવારે 7 વાગે તો બગોદરા પહોંચી ગયા. એટલે જો ભાઈ સ્ટ્રગલ વગર દુનિયામાં કાંઈ નથી હો, હજુ અમે પણ હજુ આ લાઈનમાં પણ હજુ પણ અમે સ્ટ્રગલ કરીએ છીએ. એ કે 8 વાગે પહોંચ્યા, અમે 7 વાગે પહોંચી ગયા હતા. તો હવે મળીએ કાલ પાછા નવા વિડીયો સાથે, આવી જાઉં.